નવસારી નગરપાલિકાના હાથ વિસ્તરણમાં વિજલપુર નગરપાલિકાના સમાવેશ સાથે 8 ગ્રામ પંચાયતોના પણ પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ડાંગ અને કપરાડા વિધાનસભાની યોજાનાર પેટાચૂંટણીના કારણે ભાજપ કોંગ્રેસની સાથે સાથે નાના રાજકીય પક્ષો પણ ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત નવસારી નગરપાલિકાના હદ વિસ્તરણના કારણે યોજાનાર ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ પક્ષે પણ તૈયારી શરૂ કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મત વિસ્તાર ગણાતા નવસારી નગરપાલિકાની 4 લાખની વસ્તીના 13 વોર્ડમાં 52 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે, જેના કારણે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર ઉભા રાખવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે ચૂંટણી જંગ જીતી લેવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતા સહિતના કાર્યકર્તાઓ પણ પાલિકાના વિસ્તારમાં કામે લાગ્યા છે. નવસારી શહેર, વિજલપુર શહેર અને નવસારીના આજુબાજુના 8 ગામો જેટલા મળીને એક નવી નગરપાલિકા નવસારી નગરપાલિકા અને વિજલપુર નગરપાલિકા બની છે. એની નગરપાલિકાનું નવું સીમાંકન તૈયાર થઈ ગયું છે. એમાં 13 વોર્ડ બન્યા છે. એમાં લગભગ 1 વોર્ડમાં 20-25 હજારની વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારી પાર્ટી તરફથી નજીકના સમયમાં જ્યારે આ ચૂંટણી આવી રહી છે ત્યારે એની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. અમારે કાર્યકર્તાઓને એની આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. અત્યારે અમારા પેજ પ્રમુખથી માંડીને પેજ સમિતિનો બી કામગીરી ચાલી રહી છે અને અમારા કાર્યકર્તાઓ જ્યારે આ ચૂંટણી આવશે ત્યારે હર હંમેશ કોઈ પણ પડકાર હોય એને ઝીલી લેવા માટે સક્ષમ છે. આવનારા દિવસોમાં જ્યારે નવસારી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જ્યારે આવી રહી છે તેમાં અમારા ભાજપનો વિજયી ડંકો વગાડશે અને અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જ્યારે પ્રદેશ પ્રમુખ છે ત્યારે અમારા વિશેષ જવાબદારી બની જાય કે નવસારી જિલ્લામાં તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં વિજય મેળવે એવી અમારી પાસે સ્વાભાવિક અપેક્ષા રાખતા હોય ને એના માટે અમારા કાર્યકર્તાઓ કોઈ પણ પડકાર હશે એને ઝીલી લેવા માટે તૈયાર બેઠા છે. અમે ચોક્કસ વિજય મેળવશું એવું અમને ખાતરી છે. આગામી નવસારી નગરપાલિકાની ચૂંટણીમાં અમે નવસારીના જે નવા વોર્ડો બન્યા છે 13 વોર્ડ, એ 13 વોર્ડની અંદર નવા વોર્ડ પ્રમુખો થકી દરેક બૂથ ઉપર જનમિત્રો બનાવવાના અને જનમિત્રો થકી સોશિયલ મીડિયા અને જનમિત્રો થકી અમે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 25 વર્ષોમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચારને લોકો સુધી લઈ જવાની કામગીરી કઈ રીતે કરવી એનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં નવસારી શહેરને સારો વહીવટ મળે એને માટે શિક્ષિત યુવાનો, બિન ભ્રષ્ટાચારી યુવાનોને અમે ટિકિટ આપવાના છે અને એ ચૂંટાઈને આવ્યા પછી આ શહેરનું સારી રીતે સંચાલન કરે એ તરફ અમારી એવું કામગીરી અમે કરી રહ્યા છીએ અત્યારે.